પહેલાં તો ઇન્ડિયન હોટેલ ધ્યાનમાં આવી રહ્યું છે, જેમ હમણાં જાનીએ જણાવ્યું MSCI ઇન્ડેક્સનું અપડેટ તો તમને ત્યાં ઇન્ડિયન હોટેલમાં જોવા મળી જ રહ્યું છે, પણ આ સિવાય પરિણામોનું એક્શન પણ છે અને કંપની લોસમાંથી પ્રોફિટમાં આવી છે. બહુ મેજર ટર્ન અરાઉન્ડ સ્ટોરી તમને અહીંયા જોવા મળશે અને આજે ખાસો ફોકસમાં ઇન્ડિયા હોટેલ તમને જે છે તે રહેવાનો છે. તેમનો નફો આવ્યો છે 121 કરોડનો, ખોટ હતી 120.6 કરોડની, તેની સામે ઓલમોસ્ટ કવર કરી લીધું. રેવન્યુઝ 69.2% વધીને 1232 કરોડ થયા છે. એબિટા 294 કરોડ થયા છે, ત્યાં અહીંયા પણ સારો વધારો છે 72.8 કરોડથી વધીને, અને માર્જિન 10%ની સામે સીધા 23.9% થયા છે. પ્રી કોવિડના જે કંઈ પણ પર્ફોમન્સ હતા તેને પણ એક્સીડ કરી લીધું છે, એટલે કોવિડના સમયનું તો ઠીક, એની પહેલાં જે કંઈ પણ પર્ફોમન્સ હતા તેનાથી પણ બમણું અને વધુ સારું પર્ફોમન્સ છે. ધ્યાન રાખીએ સ્થાનિક લીઝર સેગમેન્ટની અંદર સારી મજબૂતી છે. એબિટા માર્જિન તેમના 2025 સુધીમાં 33% હાંસલ કરવાનો લક્ષ્ય છે. કોર્પોરેટ ટ્રાવેલ પણ સારું છે, ધ્યાન રાખીએ. નેક્સ્ટ આવો તમે બાટા પર. બાટાના જે છે તે નફો અને એબિટા જે છે તે અનુમાનથી નીચે આવ્યા છે. નફો આવ્યો છે 37.7% વધીને 51.1 કરોડ, પણ અનુમાન 90 કરોડનું હતું એટલે અનુમાનથી ઓછું પર્ફોમન્સ છે. સામે આવક અનુમાનથી સારી છે, 800 કરોડનું પર્ફોમન્સ અહીંયા 35.1% વધારા સાથે, અનુમાન 789 કરોડનું હતું. એબિટા જુઓ 35.1% વધીને આવ્યા છે 160.9 કરોડ, જે અનુમાનથી નીચે છે, 200 કરોડનું અનુમાન હતું. અને માર્જિન પણ અનુમાનથી નીચે આવ્યા છે, 25.3% અનુમાન સામે 19.4% અનચેન્જ્ડ માર્જિન છે, માર્જિનમાં કોઈ પરિવર્તન નથી, ધ્યાન રાખીએ. નેક્સ્ટ આવો ટ્રેન્ડ પર. ટ્રેન્ડ માટે નફો 1.4% ઘટીને આવે છે 78.9 કરોડ રૂપિયા. જે રીતે તેમણે નવા નવા સ્ટોર્સ ખોલ્યા તે બધો ખર્ચો વધારે કર્યો છે બેઝિકલી કંપનીએ, તો અહીંયા તમને એક અસર આવી છે. 80 કરોડથી ઘટીને 78.9 કરોડનો નફો. આવક 65.8% વધીને 1952 કરોડ થઈ છે. એબિટા તમને 22% વધીને જોવા મળશે 255 કરોડ, અને માર્જિન 17.8% ઘટી 13.1% થયા છે, ધ્યાન રાખીએ. બ્રોકરેજ રિપોર્ટ હોલ્ડનું રેટિંગ છે યફરીઝ તરફથી, લક્ષ્ય 1400ના ટ્રેન્ડ પર. તેમણે કહ્યું ગ્રોથ મોમેન્ટમ યથાવત છે, રેવન્યુ ગ્રોથ અનુમાનથી પણ આગળ તમને સારું ગ્રોથ બતાવી રહ્યો છે. એબિટા પર્ટિક્યુલરલી જે ફોરકાસ્ટને મિસ કરી ગયા છે જસ્ટ બીકોઝ કે માર્જિનમાં એક મોટો ઘટાડો આવ્યો છે, પણ જે ખાસ એક ઇશ્યુ છે તે ડિસ્ક્લોઝરનું હજુ પણ યથાવત રહેતું જોવા મળી રહ્યું છે. આના કારણે થઈને એક તમારે ખાસ ઇમેજિનેશન પર વધારે થોડું મૂકવું પડે, પણ ઓવરઓલ હોલ્ડનું રેટિંગ છે, અહીંયા કંઈ એક્ઝિટ કરવાની કોઈ સલાહ નથી. અંતિમ આજના દિવસનું કાઉન્ટર રહેશે ઝોમાટો. ઝોમેટો માટે લોસ જે છે તે ઓછો થઈ રહ્યો છે, 430 કરોડના ખોટથી ઘટીને 251 કરોડની ખોટ થઈ ગઈ, પણ મેજર વાત એ છે કે તેમનો ફૂડ બિઝનેસનો એબિટા હજુ પણ રિકવર થયો નથી, અને 1024 કરોડથી વધીને આવક થઈ છે 1661 કરોડ રૂપિયા. પણ આમાં બ્લિન્કિટનું બહુ મોટો શેર છે, અને જે એમનો કોર બિઝનેસ છે ફૂડ ડિલિવરી, તેમાંથી તમને હજુ પણ ફાયદો આવતો જોવા નથી મળી રહ્યો. તેમના પર્ટિક્યુલર સમજીએ થોડા, જે એમણે પત્ર લખ્યો છે ઇન્વેસ્ટર્સને, તેની અંદર તેમણે સમજાવ્યું છે કે પહેલા ત્રિમાસિકમાં ફૂડ બિઝનેસ એબિટામાં ઘટાડો હતો, બીજા ત્રિમાસિકની વાત કરીએ જૂન ક્વાર્ટરની સરખામણીએ ફૂડ બિઝનેસ એડજસ્ટેડ એબિટામાં સુધારો જરૂર છે, પણ આ જે ફૂડ ડિલિવરીનો એડજસ્ટેડ એબિટા છે તે બીજા ત્રિમાસિકમાં તમને થોડો સુધરીને આવતો જોવા મળેલો છે. ઓપરેશનલ ખર્ચ છે તેને કારણે એડજસ્ટેડ એબિટામાં ઓપરેશનલ ખર્ચને ગણવામાં નથી આવ્યો. જો આ ગણીએ તો ઓબ્વિયસલી આ કોઈ સુધારો જે છે તે લાગુ પડતો નથી, અને એવરેજ મંથલી ટ્રાન્ઝેક્શન્સ જે છે તે વધી ગયા છે. કસ્ટમર્સ ટોટલ જે દર મહિને કંઈક ને કંઈક એક્શન કરે છે તે 16.7 મિલિયનથી વધી અને 17.5 મિલિયન થયા છે, ઓલમોસ્ટ 1 મિલિયન વધ્યા છે અહીંયા. પણ સામે તેમનો જે ટોટલ એવરેજ ઓર્ડર વેલ્યુ હોવો જોઈએ, એવરેજ ઓર્ડર મતલબ લોકો એક ઓર્ડરમાં એવરેજ કેટલો ખર્ચ કરે છે, તે 528 રૂપિયાથી વધીને થઈ ગયો છે 568 રૂપિયા. સામે બ્લિન્કિટના ઓર્ડર્સ જુઓ તમે, 22.2 મિલિયનથી વધીને 26.1 મિલિયન થયા છે. સો બ્લિન્કિટમાં ફાયદો તેમને છે. બ્રોકરેજ રિપોર્ટ શું કહે છે? યફરીઝ સૌથી પહેલાં બાયનું રેટિંગ 100ના લક્ષ્ય, બહુ સારા લક્ષ્ય. તેઓ કહી રહ્યા છે કે મેનેજમેન્ટ દ્વારા હવે અર્જન્સી બતાવવામાં આવી છે કે તેઓ લોસીસને ઓછા કરવામાં ફોકસ ધરાવી રહ્યા છે. એડજસ્ટેડ એબિટા જો બ્લિન્કિટને બાદ કરતા જોઈએ તો તે 60 કરોડ ઘટ્યો છે, જે અનુમાનથી ઓછું છે, અને પર્ટિક્યુલરલી જે ટેક રેટ છે રાઈઝ થઈ રહ્યા છે, અને કોસ્ટ ફોકસ જે છે તેના કારણે થઈને અસર આવતી જોવા મળી રહી છે. બ્લિન્કિટના ગ્રોથની વાત કરીએ જેમાં ઇમ્પ્રુવમેન્ટ છે, અને બહુ સરસ ઇમ્પ્રુવમેન્ટ છે, તેઓ ખુશ થયા છે તેનાથી, અને એના કારણે થઈને લોસ ઘટી રહ્યો છે કંપનીનો. તો જે હાઈપર પ્યોર જે કંપની છે તેમની, તે પણ બહુ સરસ રીતે ગ્રોથ બતાવી રહી છે, તો આને તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આ એક રિપોર્ટ